ભરૂચના નબીપુર નજીક આવેલ કરગટ ગામની સીમમાં આવેલી મર્કેટર પેટ્રોલિયમ કંપનીમાંથી રૂપિયા 4 લાખના સામાનની ચોરીના મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કંપનીના સિક્યોરિટી ગાર્ડ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ જ આર્થિક સકડામણ દૂર કરવા ચોરનો પ્લાન બનાવી લૂંટ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 4 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ તાલુકાના નબીપુર નજીકના કરગટના પાટિયા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે લોખંડના ડ્રીલ બીટ ભરી પસાર થતી રિક્ષાને અટકાવી તેમાં સવાર 2 શખ્સોને રિક્ષામાં રહેલ સામાન અંગે પૂછતાછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપી તેના પુરાવા આપવા માટે ગલાતલા કર્યા હતા. બાદમાં પોલીસે તેમની કડકાઈથી પૂછપરછ કરતા બંને ઇસમો મિનહાજ મકબૂલ ઇસ્માઇલ ઉગ્રાદાર અને મોઇન અયુબ વોહરા પટેલે રિક્ષામાં રહેલો સામાન કરગટ ગામની માર્કેટર પેટ્રોલિયમ લિમિટેડમાંથી આ મુદ્દામાલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ દરમિયાન આરોપીઓએ લોખંડનો ભંગાર કનુ વિઠ્ઠલભાઈ પાટણવાડિયાએ જે માર્કેટર કંપનીમાં નાઇટ શિફ્ટમાં વોચમેન તરીકે નોકરી કરે છે તેનો હોવાનું જણાવતા પોલીસે માર્કેટર કંપનીના વોચમેન કનુ પાટણવાડિયાની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે કનુની પૂછપરછ કરતા તેણે પોતાની આર્થિક સંકળામણ દૂર કરવા માટે મિત્રો સાથે મળીને કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જો કે બાદ કનુએ તેના સુપરવાઇઝરને લૂંટ થઈ હોવાની જાણ કરી ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કનુ વિઠ્ઠલભાઈ પાટણવાડિયા વોચમેન મિનહાજ મકબૂલ ઇસ્માઇલ ઉગ્રાદાર મોઇન અયુબ વોહરા પટેલની ધરપકડ કરી રૂપિયા 4,58,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લાના નાબીપુર પોસ્ટે ખાતે 1/80/2018 નંબરથી એક ગુનો આઈપીસી કલમ 392, 336, 446 અને 118 હેઠળ નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી મિસ્ટર પ્રભુ છે. નાબીપુર પોસ્ટેની હદમાં આવેલ એક કંપનીમાં ડ્રિલિંગ મશીન દરેકની કિંમત આશરે ₹50,000ની એવા 8 ડ્રિલિંગ મશીનની ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ, જેમાં પાછળથી જાણકારી મળતા ત્યાંના જ એક કર્મચારી કનુભાઈ અને એમણે એમના બીજા મળતિયાઓ મિરાજ અને અયુબની સાથે મળી આ ગુનાનો અંજામ આપેલો, જેમાં હાલમાં પોલીસ વધુ તપાસ હાથ ધરેલ છે અને બીજા અન્ય આરોપીઓને પણ કલમ 120B હેઠળ લેવાની તજવીજ ચાલુ છે. કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાં કબજે કરેલો છે અને એનું ડિટેક્ટ થઈ એ ભરૂચ પોલીસની એક મોટી અચીવમેન્ટ ગણી શકાય.